ધોરણ 11 વિષય તત્વજ્ઞાન. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે તર્કશાસ્ત્રની સમજ, ચેપ્ટર પહેલું હતું એમાં આપણે તાર્કિક વિચારણા અર્થ સમજતા. તો હવે તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. અનુમાન એ પણ એક માનસિક પ્રક્રિયા છે. દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે, જે ભાષા, વાણી કે લેખન દ્વારા રજૂઆત થાય. આમ અનુમાન અને દલીલ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે. છતાં તર્કશાસ્ત્રની ઘણી વખત અનુમાન અને દલીલ એ બે શબ્દો એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય, એટલે એમ કહી શકાય કે અનુમાન કે દલીલ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. પણ દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીઓને એક જ પ્રશ્નમાં રસ પડે, ને આ પ્રશ્ન છે, દલીલ પ્રમાણભૂત કે અપ્રમાણભૂત. દલીલના પ્રામાણ્યનો નિર્ણય કરવા માટે તર્કશાસ્ત્રીઓએ અનુમાનની ક્રિયાઓના આરંભ સ્વીકારવામાં આવેલા વિધાનો અને તેના હાથે તારવેલું વિધાન પરસ્પરની સાથે કેવી રીતે સંકળાયેલ તેની તપાસ કરવી પડે. અને આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કોહલ અને નોગેર નામના તર્કશાસ્ત્રીએ જણાવેલું કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજુદપણાની તપાસ કરતું શાસ્ત્ર. હવે આપણે મિત્રો એક ધ્યાન કરીએ કે ભાઈ પુરાવો છે, કોઈ પણ બાબતનો પુરાવો ચોક્કસ હોય તો એ પુરાવો આપણને મળે એ ચોક્કસપણે સત્ય છે કે નહીં એની તપાસ કરવી. હવે આપણે ઘણી બધી અંધશ્રદ્ધા માનો કે બિલાડી આપણે ચાલતા હોય, કોઈ સારું કામ કરવા જતા હોય, બિલાડી આડી આવે તો આપણે એમ કહીએ કે સારો અપશુકન થશે એમ. તો આવી બધી બાબતો માનવાનું એમાં ગણવામાં આવતું નથી કે ભાઈ દૂધ ઉભરાય છે તો કોઈ અપશુકન થાય, કે ઘણી બધી બીજી બાબતો જોઈએ કે ભાઈ આપણને છીંક આવે, કોઈ કામ કરતા હોય ને છીંક એવી આવે તો આપણે 2 મિનિટ રોકાઈ જવું. આ બધી જ બાબતો છે એમાં એ તર્કશાસ્ત્ર સાબિત કરે કે આવો કોઈ એવા પુરાવા નથી કે જેનાથી આમ થવાથી આ કોઈ એવી ઘટના બનતી હોય ક્યારેક એવું કે કોઈ વ્યક્તિ એવું કામ કરવા ગયા હોય ને બિલાડી રસ્તેથી પસાર થયો ને કામ ન થયું એટલે એને એવી માન્યતાઓ પછી પસાર કરી દેતા હોય, પણ એનું ચોક્કસપણે વજૂદપણાનું હોતું નથી. તો તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે તાર્કિક વિચારણા છે. વિચારણા અનુમાનોની બનેલી છે અને અનુમાનો વિધાનો આધાર વિધાન અને ફલિત વિધાનના બનેલા છે. એટલે તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય આધાર વિધાન અને ફલિત વિધાનનો નિર્ણય કરી દલીલનો પ્રમાણ્ય તપાસીને વિચારનું મૂલ્યાંકન કરવાનું છે. મિત્રો એમ પણ પૂછી શકે એનું મુખ્ય કાર્ય શું, ત્યારે તમે લખી શકો કે આધાર વિધાન અને ફલિત વિધાનનો નિર્ણય કરી દલીલનું પ્રમાણ્ય તપાસી વિચારણાનું મૂલ્યાંકન કરવાનું છે. હવે WE જોન્સન તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એવી વ્યાખ્યા આપે છે. જ્યારે ઇરવિન કોપી તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપે છે કે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિ અને સિદ્ધાંતનો અભ્યાસ છે. જેને એક આકૃતિમાં પણ દર્શાવેલું કે તર્કશાસ્ત્ર એ પ્રમાણભૂત તર્ક ક્રિયા અપ્રમાણભૂત તર્ક કે આ બંને વચ્ચેનો ભેદ છે દર્શાવનાર કે તફાવત દર્શાવનાર છે, જેમાં પદ્ધતિઓનો અભ્યાસ અને સિદ્ધાંતોનો અભ્યાસ છે. હવે આમ આ સમગ્ર વિચારણા પરથી આપણે સ્પષ્ટ થાય કે તર્કશાસ્ત્ર વિચારણાનું સ્પષ્ટીકરણ અને શુદ્ધિકરણ કરે છે, જે તર્કશાસ્ત્રની વિચારશોધનની પ્રક્રિયા છે. અમેનો મનોયત્ન 1.1 તમને આપેલો છે. હવે એમાં આપણને કીધું કે તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય શું છે, તો કે તાર્કિક વિચારણા. લોગો શબ્દનો અર્થ તમને આગળ પણ મેં એક પેજમાં પણ લખીને બતાવેલો અને અહીંયા પણ તમને એક દર્શાવેલો છે કે લોજી જેનો મૂળ જે તમને મેં એક પોઈન્ટ વાઇઝ કીધેલું હતું એ રીતે લખવાનું થયું. હવે વિચારણાને કોની સાથે સંબંધ છે, તો કે ભાષાને. વિચારાની રજૂઆત માટે શું જરૂરી છે, કે ભાષા. વિચારાની રજૂઆત કરવી હોય તો મિત્રો શેની જરૂર પડે, તો કે વિચારાની રજૂઆત જ્યારે કરવાની થાય ત્યારે આપણે ભાષાની કે તાર્કિક બાબતોની જરૂરિયાત રહેતી જ હોય છે, જેમાં એક માનસિક પ્રક્રિયા દ્વારા થતી હોય છે. તર્કબદ્ધ રીતે આપણે એ બાબતો રજૂ કરતા હોય. ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણ શાસ્ત્ર કોને કહેવાય, તો કે તર્કશાસ્ત્ર. સત્યજ્ઞાનની પ્રાપ્તિ માટે કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ એટલે શું, તો કે તાર્કિક વિચારણા. તાર્કિક વિચારણા બીજા અન્ય કયા નામે ઓળખવામાં આવે છે, તો કે અનુમાન દ્વારા. હવે અનુમાનની શાબ્દિક રજૂઆતને શું કહેવાય, તો કે દલીલ. તર્કશાસ્ત્ર એટલે પુરાવાની રજૂઆત કરતું શાસ્ત્ર. આ વ્યાખ્યા કોણે આપેલી, તો કે કોહલ અને નાગેલે. પછી તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય શું, તો આપણે વાત કરેલી કે આધાર વિધાન અને ફલિત વિધાનનો
નિર્ણય કરી દલીલો પ્રમાણે તપાસીને વિચારણનું મૂલ્યાંકન કરવાનું શાસ્ત્ર. આ સાથે વિજ્ઞાનની વ્યાખ્યા પણ તમને આપેલી છે. તર્કશાસ્ત્રની વ્યાખ્યા તાર્કિક વિચારણાની, અનુમાનની અને દલીલની, આ તમામની વ્યાખ્યા છે તમારે લખવાની હોય છે. હવે અનુમાનની વ્યાખ્યા પણ આપેલી છે કે તાર્કિક વિચારને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખાય. હવે મિત્રો, આ મનોવ્યક્ત 1.1 પણ તમારા હોમવર્કમાં લખવાનો રહે છે.